નમસ્કાર દર્શક મિત્રો, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ, જેડએસ ટીવી સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વોરવાડમાં રહેતી દીકરીને સાસરિયાવાળાએ 15 લાખની દહેજની માંગણી કરીને ગાળો બોલી ગળદાપાટુ મારી માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી તો પતિ અને સાસુ નણંદ સામે પોલીસ ફરિયાદ કરી. મનીષ સિસોડિયાનો દાવો, મને તોડી ન શક્યા તો આપ એમએલએમાં આપી 20-20 કરોડની ઓફર. બધી બેઠક ઉપર ભાજપનો નો રિપીટ થિયરી અપનાવે તો મને કોઈ વાંધો નથી, એમએલએ કેતન ઇનામદાર. અનિલ અંબાણીને સ્વિટ્સ બેંક એકાઉન્ટ માટે આઈટીની નોટિસ, વિભાગીય કાર્યવાહીની માંગ. પૈગંબર પર વિવાદી ટિપ્પણી બાદ ભાજપે ટી રાજાસિંહને કર્યો સસ્પેન્ડ. માંગરોળ તાલુકામાં વધુ એક વાડલા ગામે ખેડૂતોના મગફળીનો પાક, પશુઓના ચારા સહિતના તમામ પાક નિષ્ફળ. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધામણી ગામ નજીક કારમાં આગ લાગી. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજરોજ જય ભીમ નમો બુદ્ધાય સ્વયં સૈનિક દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા પોલીસ અધિક્ષકે આમોદ પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું, તેમજ બચ્ચો કા ઘરમાં લોક દરબાર યોજાયો. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી જમાવટ, નેશનલ હાઈવે પર પાણી ભરાતા કાર ફસાઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના બજારચોક વિસ્તારમાં આવેલ દલીજના મહોલ્લામાં સવારના સમયે એક મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી તો મકાન માલિક સહિત પરિવારના સભ્યોની ઘરની બહાર હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વડરાળ પાટીએ મહાકાલી મંદિર આયોજિત મંડળ દ્વારા વિદ્યાર્થીઓને વર્ષમાં એકવાર ભોજન કરાવે છે, ત્યારે આ વર્ષે બાકરપુર ખાતે રહેતા મહેશભાઈ પટેલ દ્વારા પુત્રની પ્રથમ પુણ્યતિથિને લઈને શાળાના બાળકોને ભોજન કરાવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વોરવાડમાં રહેતી દીકરીને સાસરિયાવાળાએ 15 લાખની દહેજની માંગણી કરીને ગાળો બોલી ગળદાપાટુ મારી માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી તો પતિ અને સાસુ નણંદ સામે પોલીસ ફરિયાદ કરી. સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ઝેડએસ ટીવી.